હેલો એવરી આપણે વાત કરીશું એકવીસ ડિસેમ્બર બે હજાર અઢારના પરીક્ષાને ઉપયોગી અહેવાલ કરંટ અફેર્સના પ્રશ્નો વિશેની તો વિડીયોને શરૂ કરવું એ પહેલાં જો યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય પહેલીવાર વિઝિટ કરતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન મેળવવા માટે નોટિફિકેશન બિલને પણ ક્લિક કરો અને આ વિડીયો લેક્ચરની પીડીએફ ફાઇલ તમને આ આપણા ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે અને ત્યાં આગળથી તમે આ પીડીએફ ફાઇલને રિવિઝન માટે રિવિઝનના પર્પઝ માટે થઈને ડાઉનલોડ કરી શકો છો આ ઉપરાંત તમારું ફેસબુક પેજ છે એજ્યુકેર કેર આઈ લખવાથી ફેસબુકમાં અમારું પેજ દેખાડશે ત્યાંથી તેને પણ જોઈન કરી શકો છો વિડીયોને આ જોઈએ આપણે પ્રશ્ન જોઈએ પહેલાં કાલના વિડીયોમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કેટલાક પ્રશ્નો વિશે લખવાનું કીધેલું હતું તો આ આપણા વિદ્યાર્થી મિત્રો છે જેણે આ પ્રશ્નો પૂછ્યા હતા એ ઉપરાંત તેના વિશે તેના રિલેટેડ જે કંઈ બાબતો છે તે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવી હતી વિડીયોને પોઝ કરીને તમે અહીંયા આગળથી જોઈ શકો છો ઘણી સરસ માહિતીઓ લખેલી છે જેટલું નથી પૂછ્યું એ એ પણ લખેલું છે અને અહીંયા આગળ જે પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવું છે તો વિડીયોને પોઝ કરીને તમે આ જે છે કમેન્ટ વાંચી શકો છો જેથી તમારા જીકે માં પણ વધારો થાય બીજી વાત આપણે જે અનએકેડમી એપ્લિકેશન છે તો તેની અંદર અમારી પ્રોફાઇલ ક્રિએટેડ કરેલી છે ભૂમિક વઘાસિયા સર્ચ કરશો એટલે આવી પ્રોફાઇલ બતાવશે ત્યાંથી તમે આ પ્રોફાઇલને ફોલો કરી લો કેમ કે જે અલગ અલગ પ્રકારના લેસન્સ હોય છે તે અમે આમાં પણ મૂકતા હોઈએ છીએ એટલે એ નોટિફિકેશન તમને મળી રહે તેના માટે આ પ્રોફાઇલને ફોલો કરી લો તો જોઈએ પહેલો પ્રશ્ન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા કેટલા સંસદ સભ્યોને લોકશાહીને મજબૂત કરવાના પ્રયત્નો બદલ પ્રયાસો બદલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા કુલ આઠ આ પ્રકારના સાંસદો છે લોકસભાના અને રાજ્યસભાના બંને મળીને જેને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન જે છે એમ વેંકૈયા નાયડુ તેના દ્વારા આ સંસદ સભ્યોને નવાજવામાં આવ્યા હતા અને જે આ એવોર્ડની વાત કરીએ તો આ એવોર્ડ છે આ જે પુરસ્કાર છે કોઈ સરકારી પુરસ્કાર નહોતો પરંતુ જે પ્રાઇવેટ લોકમત સમાચાર છે તેના દ્વારા આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી અને આ એવોર્ડ આ રાષ્ટ્રપતિના હસ્તે આવા એમપીને આપવામાં આવ્યો હતો જેમાંથી મુખ્ય હાઇલાઇટની વાત કરીએ આઠે આઠની આપણે વાત નથી કરવી પરંતુ મુખ્ય જે મહિલાઓને એવોર્ડ મળેલો છે ડીએમકેના મહિલા સાંસદ કાની મોઝી આ કાનીમોઝી એક નામ છે જે રાજ્યસભાના એમપી છે તેને ઉત્કૃષ્ટ મહિલા સાંસદની કેટેગરીમાં આ પુરસ્કાર મળ્યો છે બીજી વાત કરીએ તો છાયા વર્માને ઉત્કૃષ્ટ નવોદિત સાંસદ ઉત્કૃષ્ટ નવોદિત સાંસદની કેટેગરીમાં આ પુરસ્કાર મળ્યો છે અને આ ઉપરાંત લોકસભાના એમપી છે અહીંયા આગળ લખેલું નથી પણ વાત કરી દઈએ લોકસભાના એમ પી છે રમાદેવી રમાદેવી નામ છે તેને ઉત્કૃષ્ટ મહિલા સાંસદની કેટેગરી એમાં એવોર્ડ મળેલો છે આ જે કાની મોજી છે તેને રાજ્યસભામાં મળ્યો છે સેમ એવોર્ડ રમાદેવીને લોકસભામાંથી મળેલો છે અને હેમા માલીની જે ભૂતપૂર્વ હિરોઇન હતા મૂવીમાં તે અદાકારા હતા તો તેને પણ એમાં માલીને પણ આ જે એવોર્ડ છે તેનાથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યાર પછીનો પ્રશ્ન ભારતનું સર્વપ્રથમ અંડર વોટર મ્યુઝિયમ ક્યાં નિર્માણ પામશે તો ભારતનું સર્વપ્રથમ અંડર વોટર મ્યુઝિયમ એ પોંડીચેરી ખાતે પોંડીચેરીનો જે દરિયાકિનારો છે ત્યાં આગળ નિર્માણ પામવા જઈ રહ્યું છે અને આ અંડર વોટર મ્યુઝિયમની વાત કરીએ તો ભારતીય નૌકાદળનું જે માઇન્સ વીપર છે આઈએનએસ કુદ્દાલોર માઇન્સ વીપર એટલે શું થાય કે પાણીની અંદરો જે સુરંગો છે ખોદવા માટે શોધવા માટે અને તેને નષ્ટ કરવા માટે જે વપરાય છે નૌકા એક પ્રકારની સબમરીન જેવું હોય છે તેને માઇન્સ વીપર કહે છે સ્પેશિયાલનું નામ છે માઇન્સ વીપર આઈએનએસ કુદાલોર જે ત્રીસ વર્ષ સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપતું હતું અને આ મહિને આ જે માર્ચ મહિનો હતો સોરી મહિનો નહીં આ વર્ષે માર્ચ મહિનામાં આ નિવૃત્ત થયું સેવા નિવૃત્ત થયું એટલે જે આ આઈ એનએસ કુદાલોર છે તેને આ કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવશે પોન્ડિચેરીની વાત કરીએ તો પોન્ડિચેરીથી સાત કિલોમીટર દૂર તેને છવ્વીસ મીટરની ઊંડાઈએ આ આઈએનએસ કુદાલોરને રાખવામાં આવશે અને અંદર મ્યુઝિયમ જેવું બનાવી દેવામાં આવશે અને આ માટે ભારતીય નૌકાદળની હેલ્પ કરશે પોન્ડી નામનો એનજીઓ તો આટલી માહિતી આપણા માટે ઇનફ છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં જાહેર થયેલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું છે તો આ જે જેન્ડર ગેપ ઇન્ડેક્સ છે પહેલાં તો કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેની આપણે વાત કરી લઈએ તો આ જેન્ડર ગેપ ઇન્ડેક્સ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને ભારતનું આ જે ઇન્ડેક્સ છે તેમાં એકસો આઠમું સ્થાન રહ્યું હતું બે હજાર અઢારમાં હવે જેન્ડર ગેપ ઇન્ડેક્સ વિશે થોડી આપણે વાત કરીએ તો બે હજાર છ થી પ્રતિવર્ષ આપવા જે જાહેર કરવામાં આવે છે અને આ બનાવવામાં કેના આધારે આવે છે તો અહીંયા આગળ લખેલું છે તેમ ચાર પરિબળોને આધારે આને તૈયાર કરવામાં આવે છે અને તે મુજબ દેશોને રેન્ક આપવામાં આવે છે આ ચાર પરિબળો અહીંયા આગળ લખેલા છે આર્થિક તકો રાજકીય સશક્તિકરણ શિક્ષણ પ્રાપ્તિ અને સ્વાસ્થ્ય અને જીવન ધોરણ જેન્ડર ગેપ એટલે મહિલાઓ અને પુરુષો વચ્ચે જે અસમાનતાઓ હજી રહેલી છે તો એ અસમાનતાઓ કયા દેશમાં કેટલી માત્રામાં રહેલી છે તો તેના આધારે આ ઇન્ડેક્સ બનાવવામાં આવે છે મહિલાઓને આર્થિક તકો કેટલી મળે છે પુરુષોની સાપેક્ષમાં તેની રાજકીય સશક્તિકરણ કેવું છે શિક્ષણ પ્રાપ્તિ કેવી છે સ્વાસ્થ્ય અને જીવન ધોરણ કેવું છે આ બધાને આધારે આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે આપણે વાત કરીશું ટોપ ટેનની પણ પહેલાં એક વસ્તુ જાણી લઈએ કે આ જે રિઝલ્ટ આજે જાહેર કરવામાં આવ્યું હતું તેમાં એક સ્ટડી પણ કરવામાં આવી હતી અને એણે એવું કીધેલું છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કે ભાઈ જો આ ગતિથી જ આપણે આગળ વધીશું આ ગતિથી જે દેશોની અંદર કાર્ય થઈ રહ્યું છે જેન્ડર ગેપને ઘટાડવા માટે એ જ ગતિથી કાર્ય થયું તો એકસો ને આઠ વર્ષ લાગી જશે આ જે ગેપ છે તેને સંપૂર્ણપણે ઝીરો કરવામાં હવે ટોપ ટેન દેશોની વાત કરીએ તો આ જે લિસ્ટ હતું આ ઇન્ડેક્સ હતો તેમાં પહેલાં નંબરે હતું આઇસલેન્ડ બીજા નંબરે નોર્વે ત્રીજા નંબરે સ્વીડન દસે દસની વાત નથી કરી દસમું હતું નામીબિયા આ દસે દસના નામ તમે અહીંયા આગળથી લખી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે નેશનલ રિપોર્ટ ઓન સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ નીચેનામાંથી કયું રાજ્ય બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ તરીકે રહ્યું તો જે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો સ્ટાર્ટઅપ ઉપરનો અહીંયા આગળ લખેલું છે તેમ તેમાં ગુજરાત રાજ્ય એ બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે અને આ જે રિપોર્ટ વિશે થોડી આપણે વાત કરીએ તો કોના દ્વારા જાહેર કરવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું એક ડિપાર્ટમેન્ટ છે શોર્ટમાં તેને ડીઆઈપીપી કહેવામાં આવે છે પૂરું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન આ ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે તેના દ્વારા આ જાહેર કરવામાં આવે છે અને આમાં ટોટલ સો માર્ક આપવામાં આવે છે કુલ આ અહીંયા આગળ લખેલા છે સાત મહત્ત્વના પરિબળો તો તેના આધારે તેનું એક્ઝામિન કરીને સો માર્ક આપવામાં આવે છે મેક્સિમમ અને ગુજરાતે સોમાંથી સો માર્ક પ્રાપ્ત કર્યા છે બે હજાર અઢારના વર્ષમાં અહીંયા આગળ આ ત્રણે સાતે સાત મહત્ત્વના પરિબળો છે તે લખેલા છે એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી પણ ખાલી લખી લીધેલા છે તમે જાણવા માંગતા હોય તો અહીંયા આગળથી વાંચી શકો છો પણ ગુજરાતે સોમાંથી સો રેન્ક પ્રાપ્ત કરીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ તરીકેનો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં પેટા દ્વારા બે હજાર અઢારના વર્ષ માટે પર્સન ઓફ ધ યર તરીકે કોને જાહેર કરવામાં આવ્યા પેટાનું પૂરું નામ આપણે જાણીશું પણ આપણે આ પ્રશ્નનો પહેલાં જવાબ જાણી લઈએ તો પેટા દ્વારા બે હજાર અઢારના વર્ષ માટે પર્સન ઓફ ધ યર તરીકે સોનમ કપૂરને જાહેર કરવામાં આવ્યા છે પેટાનું પૂરું નામ આપણે જાણીએ તો પેટાનું પૂરું નામ છે પીપલ્સ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ આ છે પેટાનું પૂરું નામ અને જે આપણે વાત કરી સોનમ કપૂરને જાહેર કરવામાં આવ્યા છે પર્સન ઓફ ધ યર તરીકે તો કેટલાક બાબતો હતી સોનમ કપૂરની સંદર્ભમાં જેના લીધે તે સિલેક્ટ કરવામાં આવ્યા છે કઈ કઈ બાબતો હતી તે તો કે તે વેજીટેરિયન છે બરાબર અને એક ફેશન બ્રાન્ડ પણ ચલાવે છે તે પોતે જેનું નામ છે રેશન રેશન નામની એક ફેશન બ્રાન્ડ ચલાવે છે જે મહિલાઓના પર્સનું નિર્માણ કરે છે તો હવે આ પર્સમાં આ જે નિર્માણ થાય છે તેમાં આર્ટિફિશિયલ લેધર વાપરવામાં આવે છે ક્યાંય પણ ચામડાનો પ્રાણીના ચામડાનો ઉપયોગ કરવામાં આવતો નથી અને બીજી રીતે પણ તે જે પ્રાણીઓને લગતા મુદ્દાઓ છે તો તેમાં પણ પોતાની જે એક્શન કરે છે તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પર્સન ઓફ ધ યર તરીકે તેને જાહેર કરવામાં આવ્યા છે અને પેટા દ્વારા ઘણી ભારતીય વ્યક્તિઓને ભૂતકાળમાં પણ પર્સન ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવેલી હતી આ બધી પ્રતિભાઓના નામ અહીંયા આગળ લખેલા છે તમે વાંચી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે દ્વિજિંગ ફેસ્ટિવલનું આયોજન નીચેનામાંથી કયા રાજ્યમાં થશે તો દ્વિજિંગ ફેસ્ટિવલનું આયોજન આસામ રાજ્યમાં થવા જઈ રહ્યું છે અને દ્વિજિંગ ફેસ્ટિવલ વિશે આપણે પૂરી વાત કરીએ અત્યારે કરટેન રાઇઝરનો તેનો પ્રોગ્રામ હતો અને આ આ જે ફેસ્ટિવલ છે દ્વિઝિંગ ફેસ્ટિવલ ક્યારથી ક્યાંથી ક્યાં સુધી ઉજવાશે તો કે સત્યાવીસ ડિસેમ્બરના રોજ શરૂ થશે અને સાત જાન્યુઆરી સુધી આ ઉત્સવ ચાલુ રહેશે બે હજાર સોળ સત્તરમાં આ ઉત્સવ ઉજવવાની શરૂઆત થઈ હતી અને ત્યાં આગળ એક રિવર આવેલી છે ત્યાં એક નદી આવેલી છે તેનું નામ છે એ રિવર તો આ ફેસ્ટિવલ ત્યાં નદી કિનારે જ ઉજવાય છે પહેલાં પણ ત્યાં ઉજવાતો હતો અને અત્યારે પણ ત્યાં ઉજવાય છે પરંતુ પહેલાં તેનું નામ હતું એ રિવર ફેસ્ટિવલ પછી ગત વર્ષે એટલે કે બે હજાર સત્તર અઢારમાં આ ફેસ્ટિવલનું નામ બદલીને દ્વિજિંગ કરી નાખવામાં આવ્યું હવે આ દ્વિજિંગનો મિનિંગ શું થાય છે દ્વિજિંગ એટલે ત્યાં આગળ એક બોડો આ સામની એક ભાષા છે બોડો કરીને તો આ બોડો ભાષામાં દ્વિજિંગનો મતલબ થાય છે કે ભાઈ નદીનો કિનારો તો હવે આ નામ એનું કરી નાખવામાં આવ્યું છે અને આ દ્વિજિંગ ફેસ્ટિવલ શું કામ એને ઉજવવામાં આવે છે તો કે નદી પ્રવાસનને પ્રોત્સાહન પ્રોત્સાહન આપી શકાય તે માટે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે આ વર્ષનો આસામ સરકારનો ટાર્ગેટ એવો છે કે મેક્સિમમ પંદર લાખ સુધી વ્યક્તિઓ આ જે પ્રવાસન છે આ નદી પ્રવાસન તેની મુલાકાત લેશે હવે આ એટલા બધા વ્યક્તિઓ મુલાકાત લેશે તો ત્યાંની જે આસામની લોકલ કમ્યુનિટી છે તેને ઇકોનોમિક સપોર્ટ પણ મળી રહેશે ત્યાંનું જે લોકલ વેપાર છે ખાણીપીણી છે પછી કલ્ચર છે તેનું પણ પ્રમોશન થશે તો આ છે તેનો હેતુ એ આ જે દ્વિજિંગ ફેસ્ટિવલ છે તેનો આસામ રાજ્ય વિશે આપણે વાત કરી લીધી હતી કાલે આસામના સીએમ અને ગવર્નરનું નામ અને તેની રાજધાની કઈ છે પછી આસામ વિશે જેટલી પણ બાબત હોય તેનું રાજ્યનું તે નૃત્ય કયું છે પછી તેનું પશુ કયું છે રાજ્ય પશુ પછી રાજ્યની જે નદી છે તે કઈ છે બધી વસ્તુ તમે કમેન્ટ બોક્સની અંદર આસામ વિશે જે પણ જાણતા હોય આ તો સેમ્પલ આપ્યું પણ તમે જે પણ જાણતા હોય તે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જેથી બીજા વિદ્યાર્થીઓને પણ કદાચ તમારો ફોટો ફ્રન્ટ પેજ ઉપર અમે રાખીએ સ્ક્રીનશોટ પાડીને જો સારી રીતે જણાવ્યું હોય તો બીજા વિદ્યાર્થીઓને પણ ત્યાંથી હેલ્પ મળી રહેશે અને જે કોમેન્ટ કરે છે તેને પણ ખબર પડશે ભૌગોલિક સ્થાન જોઈએ આસામનું તો આસામ પડે છે અહીંયા આગળ કાલે પણ આપણે જોયું હતું આજે પણ જોઈશું આસામને લગભગ નોર્થ નોર્થ ઇસ્ટના જેટલા પણ રાજ્યો છે બધા ટચ કરે છે અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા મેઘાલય અને પશ્ચિમ બંગાળ આ બધા રાજ્યોએ આસામને ટચ કરે છે તમે કમેન્ટ બોક્સમાં એ પણ જણાવી શકો છો કે આસામ એ કઈ વસ્તુ માટે ફેમસ છે કઈ વસ્તુ માટે ફેમસ છે તે કમેન્ટ બોક્સની અંદર જણાવો ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં ઉજવાતો આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ બે હજાર ઓગણીસમાં કયા સ્થળે ઉજવાશે ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન દર વર્ષે જાન્યુઆરીની અંદર કરવામાં આવે છે અને દર વર્ષે જ્યારથી ઉજવવાની શરૂઆત થઈ ત્યારથી લઈ સાબરમતી રિવરફ્રન્ટે આ ઉત્સવ ઉજવાતો આવ્યો હતો પરંતુ આપણા જે મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી તેણે આ વર્ષે જાહેરાત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જે કેવડિયા ખાતે આવેલું છે તો કેવડિયા ખાતે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન થશે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ વિશે આપણે બધા જાણીએ છીએ આ એવો પતંગ ઉત્સવ છે જેમાં આપણા જે લોકલ કોમ્યુનિટી તો ભાગ લે છે પણ આ સ્પેશિયલ આ ઉત્સવ ઉજવવા માટે વિદેશથી પણ લોકો આવતા હોય છે ત્રણ દિવસનો આ કુલ કાર્યક્રમ હોય છે દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે આયોજન થાય છે અને આ વર્ષનું જે આયોજન છે આઠ જાન્યુઆરીથી શરૂ થશે અને ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે એટલે આઠ નવ અને દસ ત્રણ દિવસ આ કાર્યક્રમનું આયોજન થશે ત્રણ દિવસ સુધી આ ઉજવાશે પછી રિવરફ્રન્ટની વાત આવી છે તો એક સંદર્ભમાં એક બાબત જણાવી દઈએ કે હાલમાં જ ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે રિવરફ્રન્ટ ખાતે આપણા જે પૂર્વ વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી તેનું મૃત્યુ થયું તો તેની જે અસ્થિઓ છે તે આ સાબરમતી નદીમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી તેને વિસર્જન કરવામાં આવ્યું હતું તો જે જગ્યાએ વિસર્જન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે તે તે જગ્યાએ અટલ ઘાટ કરીને એક સ્મૃતિ સ્થળ ઊભું કરાશે અટલ બિહારી વાજપેયીની યાદમાં તો આ વસ્તુ પણ એક હમણાંનો જ મુદ્દો છે એટલે દેવા જણાવી દીધું તમે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કેન્દ્રીય કેબિનેટે નીચેનામાંથી કયા રાજ્ય કે પછી રાજ્યોમાં એઇમ્સ બનાવવાની જાહેરાત કરી છે એ ડબલ આઈ એમ એસ હવે કેન્દ્રીય કેબિનેટે હાલમાં તમિલનાડુ અને તેલંગાણા આ બંને રાજ્યોમાં એઇમ્સની સ્થાપના કરવાની વાત કરી છે એટલે આ પ્રશ્નનો સી આન્સર સાચો છે એઇમ્સ વિશે આપણે થોડું જાણીએ તો એઇમ્સનું પૂરું નામ અહીંયા આગળ લખેલું છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભારતમાં જો કોઈ સૌથી ઊંચી મેડિકલ ઇન્સ્ટિટ્યુટ હોય કોઈ દવાખાનું હોય હોસ્પિટલ હોય મોટામાં મોટી તો તે છે એઇમ્સ અને ભારતમાં કેટલી એમ્સ છે તે આપણે પછી વાત વાત કરીશું પરંતુ આ એમ્સ વિશે થોડું જાણી લઈએ તો પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ આ જે એઇમ્સ છે તે આ બંને રાજ્યોમાં કયા કયા રાજ્યોમાં તમિલનાડુ અને તેલંગાણામાં નિર્માણ પામશે તમિલનાડુમાં મદુરાઈ ખાતે બારસો ને કરોડના ખર્ચે બનશે અને તેલંગાણામાં બીબીનગર ખાતે એક હજારને અઠ્યાવીસ કરોડના ખર્ચે બનવાની છે આ એઇમ્સ એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જે હેલ્થકેર સેવાઓ આપે છે પછી આ જેટલા પણ હેલ્થ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વ્યવસ વ્યવસાયિકો છે ડૉક્ટર છે નર્સ છે બીજા કોઈ પણ કમ્પાઉન્ડર છે તો બધાને એક પ્રોફેશનલ ટ્રેનિંગ આપે છે અને જેટલી પણ આ ક્ષેત્રે સંશોધનો થાય છે તે એઇમ્સ કરે છે તો આ એઇમ્સનું એક મહત્ત્વ છે એન્જિનિયરિંગ ખાતે એક ઇન્સ્ટિટ્યુટ આવેલી હોય છે આઈઆઈટી આઈઆઈટીનું જેવડું ઊંચું સ્થાન છે એન્જિનિયરિંગ ખાતે અને ટેકનોલોજીની જે બાબતો હોય છે તેના ખાતે તો એઇમ્સનું પણ એવું જ સ્થાન છે હેલ્થકેર બાબતે હવે એઇમ્સની આપણે વાત કરીએ તેમ ભારતમાં કુલ નવ એઇમ્સ કાર્યરત છે હાલમાં નવ એઇમ્સ કાર્યરત છે કયા કયા જગ્યાએ કાર્યરત છે તે બધાના નામ અહીંયા આગળ લખેલા છે આ સિટીમાં આ એઇમ્સ આવેલી છે અને સૌથી જૂનામાં જૂની એઇમ્સ છે ન્યૂ દિલ્હીનો ઓગણીસો ને ચોપનમાં તેનું નિર્માણ થયું હતું અને આજે છેલ્લે લખેલી છે મંગલાગીરી અને બે નાગપુર એ બંને બે હજાર અઢારમાં એક સાથે પાસ થઈ હતી ગુજરાતમાં પણ એઈમ્સની બનાવવાની વાત આવે છે પરંતુ તેને હજી ફાળવણી કરવામાં નથી આવી અને કઈ જગ્યાએ બનશે તે પણ નક્કી કરવામાં નથી આવ્યું પરંતુ પેન્ડિંગ છે હવે ઘણી બધી એવી એઇમ્સ પેન્ડિંગ છે અને આપણે જે અહીંયા આગળ લખેલા છે નવ નવ એમ્સ કાર્યરત છે તો નવ જેટલી એમ્સ કાર્યરત છે અત્યારે કાર્ય હાલમાં કરે છે તેના આગળ અહીંયા નામ લખેલા છે બાકી જે સાત આઠ જેટલી એમ્સ હોસ્પિટલો છે તેની મંજૂરી મળી ગયેલ છે પરંતુ સ્થાપના ક્યારે થશે તે ખબર નથી તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેરના પ્રશ્નો છે મહત્ત્વપૂર્ણ તે પૂરા થાય છે કાલના વિડીયોમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો હાલમાં કેગા એટોમિક પાવર સ્ટેશને સતત નવસો એકતાલીસ દિવસ સુધી ચાલુ રહીને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે તો આ જે પાવર સ્ટેશન છે કયા જિલ્લામાં કયા રાજ્યમાં સ્થિત છે તો આ પાવર સ્ટેશન એ કર્ણાટકમાં સ્થિત છે કર્ણાટક વિશેની તમને જે માહિતીઓ ખબર હોય કર્ણાટકને કેટલી રાજ્યોની બોર્ડરો ટચ કરે છે સીએમ ગવર્નરનું નામ રાજધાની તેની સ્પેશિયલ બાબતો ત્યાં આગળ ક્યાં કયા અભયારણ્ય આવેલા છે બાયોડાઇવર્સિટી આવેલી છે બધી વસ્તુ તમે અંદર લખી શકો છો કમેન્ટ બોક્સની અંદર ત્યાર પછી આજના વિડીયો માટે પ્રશ્ન રહેશે કયા રાજ્યની સરકારે શિક્ષા સેતુ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે ચાર વિકલ્પો આપેલા છે તેમાંથી તમને સાચો જણાતો હોય વિકલ્પ એ આપવાનો પ્રયત્ન કરો કમેન્ટ બોક્સની અંદર અહીંયા આગળ આપણે આ વિડીયો લેક્ચરને સમાપ્ત કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક કરો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને તમે જે પણ એજ્યુકેશન ગ્રુપ સાથે સંકળાયેલા છો તેમાં પણ આ વિડીયોને શેર કરી દો જેથી બીજા વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ છીએ થેન્કસ ફોર વોચિંગ વિડીયો કીપ લર્નિંગ કીપ શેરિંગ કીપ વોચિંગ